આપણા દેશના વડાપ્રધાન અને ઘણા વીવીઆઈપી લોકોને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવે છે. આ સાથે જ ઘણા સેલિબ્રિટીઝ અને બિઝનેસમેનને પણ આ સિક્યુરિટી આપવામાં આવે છે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું વૃક્ષ આવેલું છે જેને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવે છે? આ સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગશે, પરંતુ આ વૃક્ષની સુરક્ષા માટે હંમેશા 4 જવાનો તૈનાત રહે છે. સાથે જ આ વૃક્ષની સુરક્ષા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. હવે તમે જાણવા માંગતા હશો કે આ વૃક્ષ ક્યાં આવેલું છે, તો એ માટે આ વિડીયો જોઈ લો. vtvgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, જીવન બચાવો, અને વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો. આવા ઘણા સ્લોગન આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હશું ત્યારે સાંભળ્યા હશે. આ સાથે જ વૃક્ષોના ફાયદા અને વૃક્ષારોપણનું મહત્વ પણ આપણે બધા જાણીએ છીએ. સામાન્ય રીતે ઘરની આજુબાજુ કે રસ્તાની આસપાસ આપણે વૃક્ષો જોવા મળે છે, પરંતુ શું તમને એ ખબર છે કે એક એવું વૃક્ષ આવેલું છે જેને VVIP ટ્રીટમેન્ટ મળે છે? આપણા ભારતમાં ઘણા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે એ વાત તો આપણે જાણીએ છીએ, પરંતુ મધ્યપ્રદેશમાં એક એવું વૃક્ષ આવેલું છે જેનું ધાર્મિક રીતે તો મહત્વ છે જ, પરંતુ આ વૃક્ષને આપણા ભારતના VVIPને મળતી ઝેડ પ્લસ સિક્યુરિટી પણ આપવામાં આવે છે. આ પીપળાના વૃક્ષને બોધિ વૃક્ષ કહેવામાં આવે છે, જે મધ્યપ્રદેશના ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડીઓ પર આવેલું છે. જો કે આ વૃક્ષનું મૂળ બિહારમાં આવેલું છે. 2012માં શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષ જ્યારે અહીં આવ્યા હતા ત્યારે તેમણે આ વૃક્ષ અહીં રોપ્યું હતું. પરંતુ પ્રશ્ન એ થાય કે આ વૃક્ષને આટલી બધી સિક્યુરિટી કેમ મળે છે? તો બોધગયામાં ગૌતમ બુદ્ધે જે વૃક્ષ નીચે બેસીને તપશ્ચર્યા કરી હતી, આ વૃક્ષ તેનો જ એક અંશ છે. અને મધ્યપ્રદેશ સરકાર દર વર્ષે આ વૃક્ષની સુરક્ષા અને સાર સંભાળ માટે 12-15 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. આ વૃક્ષ એક ટેકરી પર 15 ફૂટની ઊંચી લોખંડની જાળીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ VVIP વૃક્ષની સાર સંભાળ ખુદ કલેક્ટરની દેખરેખ હેઠળ થાય છે, અને આ વૃક્ષને ટેન્કર વડે પાણી પણ આપવામાં આવે છે. જો આ ઝાડનું એક પાંદડું પણ સુકાઈ જાય ને તો સરકાર ચિંતિત થઈ જાય છે. દર વર્ષે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આ વૃક્ષની મુલાકાત લેવા માટે આવે છે. ઇતિહાસ અનુસાર ગૌતમ બુદ્ધે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરી હતી, અને એ બાદ જ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ પછીથી એ વૃક્ષને બોધિ વૃક્ષ કહેવામાં આવે છે. જે મૂળ બોધિ વૃક્ષ છે તે બિહારના ગયા જિલ્લામાં આવેલું છે, અને આ વૃક્ષને ઘણી વખત નષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ દર વખતે ત્યાં એક નવું વૃક્ષ ઉગી જાય છે. 1857માં એક કુદરતી આફતને કારણે આ વૃક્ષ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. એ બાદ 1880માં બ્રિટિશ અધિકારી કનિંગમ શ્રીલંકાના અનુરાધમપુરમમાં ગયા અને બોધિ વૃક્ષની એક શાખા લઈ આવીને બોધગયામાં ફરીથી આ વૃક્ષ લગાવ્યું હતું. રિપોર્ટ અનુસાર સમ્રાટ અશોકે 3rd સદીમાં તેના દીકરા અને દીકરીને બૌદ્ધ ધર્મ ફેલાવવા માટે બોધિ વૃક્ષની શાખા આપીને શ્રીલંકા મોકલ્યા હતા, અને તેમણે શ્રીલંકાના અનુરાધમપુરમમાં આ વૃક્ષનું વાવેતર કર્યું હતું, અને આ વૃક્ષ આજે પણ ત્યાં જોવા મળે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ vtvgujarati.com સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર જાણવા માટે અમારી WhatsApp ચેનલ સાથે જોડાવ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.